અને હવે વાત કરીશું સુરતમાં ભ્રષ્ટાચારના કેટલા બ્રિજ બનેલા છે। ब्रिज सिटी तरीके ओळखाता सूरत में ब्रिज की दयनीय हालत सामे आवी छे। शहर में वधु एक ब्रिज में मोटा मोटा खाड़ा पड़ी गया। सिंगणपुर ब्रिज में 15 फूट अंदर 5 खाटा जोवा मळ्या छे। खाड़ा में ब्रिज ना तमाम सड़िया जोवा मळ्या छे। प्री मॉन्सून कामगिरी ना नामे मोटी मोटी बातों की पोल खुली गई है। ब्रिज ना खाड़ा की रिपेरिंग की कामगिरी कागड़ पर जोवा मळी छे। ब्रिज में खाड़ा पड़ता लोगों में भारे रोष व्यापेलो छे। छेल्ला 10 दिवस में 3 ब्रिज में गाबड़ा छता तंत्र जाने के निंद्राधीन होय ते प्रकार की स्थिति सूरत मनपानी सामे आवी रही है। सिंगणपुर ब्रिज ना दृश्य जुओ, ज्या 15 फूट ना अंतरे कई रीते 5 जेटला खाड़ाओ जोई शकाय छे। सवाल उठवो स्वाभाविक छे के शू आ ब्रिज ने भ्रष्टाचार आचरी ने बनावामां आव्यो छे, केम के नवा नवा ब्रिज बनावामां आवे छे परंतु ए ब्रिज नी क्वालिटी क्वांटिटी ने लईने अहींया घणा सवालो पहले थी उठता आव्या छे। अने हवे पहला बीजा वरसाद में सड़िया देखावा लागे तो पछी स्वाभाविक रीते जनता तो प्रश्न पूछवानी के ब्रिज सिटी ना ब्रिज शू खरेखर दयनीय हालत में छे, शू आ ब्रिज बनाववामां भ्रष्टाचार आचरवामां आव्यो छे, क्या सुधी आ प्रकारना भ्रष्टाचार वाला ब्रिज में ब्रिज पर थी पसार थवू पड़शे सूरतवासीओने। ब्रिज सिटी तरीके ओळखातू सूरत शहेरना तरीके दरेक जे ब्रिज छे तेनी हालत दयनीय बनी गई छे। जी हाँ, 24 कलाक की टीम आवी पहुंची छे। डबोली ब्रिज छे तो ओवरब्रिज ना सीधा दृश्य आप जोई सको छो, जे 15 फूट नो जे अंतर छे तो 15 फूट ना अंतर पर आ रीते 5 जेटला मोटा खाड़ा पड़ी गया छे। खाड़ा एटली हदे पड़ी गया छे के अहीं सरिया पण देखाई रह्या छे। आप जोई सको छो केटला जे खाड़ा छे तेनुं रिपेरिंग काम करवामां आव्युं छे। तो के पहला ज वरसादे क्या तो सूरत महानगरपालिकानी जे पोल छे तो पोल खुली दीधी हुई जेवा दृश्य अहीं जोवा मळी रह्या छे। एक तरफ स्थायी समिति अध्यक्ष द्वारा पण एवुं कहेवामां आव्युं हतुं के जे प्री मॉन्सून जे कामगीरी छे तेमां तमामे तमाम जे ओवरब्रिज छे तेने आवरी लेवामां आव्या छे। દરેકે દરેક જે ઓવરબ્રિજ છે તેમાં સમારકામની જે કામગીરી છે તે કરી દેવામાં આવી છે। શું કે આપ જોઈ શકો છો રોજથી રોજ અહીં હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે, ત્યારે ખાસ કરીને 15 ફૂટની જે જગ્યા છે તેમાં 5 જેટલા મસ્ત મોટા ખાડા પડ્યા છે અને ખાડા એટલી હદે પડ્યા છે કે અહીં સળિયા સીધા અહીં જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ માત્ર ને માત્ર કાગળ પર તમામ જે કામો છે તે કામો બતાવી રહ્યા છે। શું કે અલગ જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો, ક્યાંક કે ક્યાંક જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કારણ કે જે તે બ્રિજ છે તેના જે કોન્ટ્રાક્ટર છે તેની સમારકામની કામગીરી તેને સોંપવામાં આવતી હોય છે। જો કે ક્યાંક કે ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા પણ ભેટ ઉતારવામાં આવી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। કેમેરામેન દેવાંગ દાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। तो सवाल उठे कि सूरत में भ्रष्टाचार ना आखरे कितना ब्रिज छे, केम के आज सूरत सिटी ने स्मार्ट सिटी कहिए छे, आज सूरत सिटी ने आपड़े ब्रिज नी सिटी कहिए छे, એટલે કે પુલોની સિટી। પણ ડાયમંડ સિટી સુરતમાં 100થી વધારે બ્રિજ હોવાને કારણે તેને બ્રિજ સિટી તરીકે આપણે ઓળખીએ છીએ, પરંતુ બ્રિજ સિટીમાં છેલ્લા 6 દિવસમાં 3 બ્રિજમાં તિરાડ, ગાબડા અને ખાડા પડવાની ઘટના સામે આવી ચૂકી છે। પહેલી તસવીર સુરતના વેડ વરિયાળ બ્રિજની છે, જેમાં 28મી જૂને એક બાજુ બ્રિજ બેસી ગયો હતો। આજે કતારગામમાં આવેલા પ્રમુખ સ્વામી બ્રિજમાં ગાબડા પડતા સળિયા દેખાવા લાગ્યા છે, તો સિંગણપુર બ્રિજમાં પણ આવી સ્થિતિ જોવા મળી। સુરત મનપાએ પ્રી મોન્સૂન અને બ્રિજ રિપેરિંગની કામગીરી પૂરી કરી હોવાનો દાવો તો કર્યો છે, પરંતુ પહેલા જ વરસાદમાં મનપાના તમામ દાવાની પોલ ખુલતી દેખાઈ રહી છે। વધુ વાત કરવા માટે મનપા વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત। આપના સુરત શહેરને આપણે બ્રિજની સિટી એટલે કે પુલોની સિટી કહીએ છીએ, કેમ કે 100થી વધારે પુલ આવેલા છે, પણ ઝી 24 કલાકના કેમેરામાં માત્ર 6 દિવસમાં 3 બ્રિજની દયનીય હાલત, શું કહેશો? બસ કહેવાનું એટલું છે આપણી ચેનલના માધ્યમથી કે સુરતની જનતાએ, ગુજરાતની જનતાએ આ સમજવાની બહુ જરૂર છે કે તમે જેમને મત આપીને મોકલો છો, 27-28 વર્ષથી એક ધારા, એક અથ્થું સત્તા લઈને બેઠા છે, હવે એવું સમજી બેઠા છે કે તમે તમને જ મત આપવાના છો,
અમે ગમે એટલા ભ્રષ્ટાચાર કરીએ, ગમે એટલા રૂપિયા બગાડી નાખીએ, ગમે એટલા આયોજનો અમારા ભ્રષ્ટાચાર માટે કરીએ, જનતા ક્યાં જશે? એટલે જનતાને એક સ્પષ્ટ સંદેશ આપે છે ભારતીય જનતા પાર્ટી, આવા ભ્રષ્ટાચાર સાથેના કામ કરી પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કામ આપી આપી નબળી કામગીરી કરી કરીને કે તમે ક્યાં જશો, તમારે તો ગમે એમ થાય અમને જ મત આપવાના છે, ચૂંટણી સમયે ગમે તેમ વાતો કરીને ગમે તેમ ભોળવીને અમે તમારા મત ક્ષેત્રીને લઈ જઈશું, પછી આવા જ કામ કરીશું. એટલે ભ્રષ્ટાચાર એની ચરમ સીમા એ છે. લોકશાહીમાં લોકોનો જે અવાજ હોય છે, મત આપવા માટેની એમની પાસેની જે તાકાત છે, એ તાકાતનો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી દુરુપયોગ કરતી આવી છે. હવે અને હવે એનું જે પાપ છે એમ કહેવાય છે કે છાપરે ચડીને પોકારે છે, પણ સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આ પાપ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બ્રિજ ઉપર ચડી ચડીને પોકાર કરે છે. બિલકુલ, અમારી સાથે વાત કરવા માટે આભાર ધર્મેશભાઈ. આપણી સાથે કોંગ્રેસ નેતા અસલમભાઈ જોડાઈ ગયા છે. અસલમભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત. ઝી 24 કલાકના કેમેરામાં વારંવાર સુરતના બ્રિજની દયનીય હાલત સામે આવી રહી છે. આજે પણ બે બ્રિજ એવા મળી આવ્યા જ્યાં ખાડા પડ્યા છે, બ્રિજના સળિયા દેખાઈ આવે છે, શું કહેશો? જો આ સુરત મહાનગરપાલિકાના જે ભાજપ શાસકો છે એ સુરતને ડાયમંડ સિટી કહે છે, સિલ્ક સિટી કહે છે અને બ્રિજ સિટી પણ કહે છે. એટલે બ્રિજ બનાવવામાં એટલા બધા એમને અભરખા બતાવ્યા છે કે જ્યાં જરૂર ન હતી ત્યાં પણ બ્રિજો બનાવ્યા છે, ને એવા 30-35% બ્રિજ એવા છે કે જ્યાં અત્યારે જરૂર નથી, આવનારા 20 વર્ષ પછી જરૂર પડશે, છતાંય બ્રિજો બન્યા છે. એટલે બ્રિજો બનાવવામાં કરોડો રૂપિયાના પ્રજાના પરસેવાનું આંગણ કર્યું છે. એની સામે જે ગુણવત્તાયુક્ત બ્રિજ બનવા જોઈએ એ નથી બન્યા છે. છેલ્લા 15 વર્ષમાં બ્રિજ બન્યા તો પણ એને મેન્ટેનન્સનો કરોડો રૂપિયા ખર્ચ થાય છે. દાખલા તરીકે બ્રિજ બન્યો 25 કરોડ રૂપિયામાં, તો એનો 15 વર્ષ પછી મેન્ટેનન્સનો ખર્ચો આવે છે 10-15 કરોડ રૂપિયા એવરેજ. એટલે એવી રીતે દરેક બ્રિજની પાછળ પ્રજાના રૂપિયાનો આગળ કરવા સિવાય આ લોકો કઈ કર્યો નથી. અને જે કઈ ઇજારદારો છે એ ઇજારદારો એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે. છેલ્લા 27-30 વર્ષથી 1995થી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં રાજ છે. અને જે કોન્ટ્રાક્ટરો છે, રણજીત બિલ્ડકોન હોય, વિજય મિસ્ત્રી હોય કે બીજા 2-3 એવા કોન્ટ્રાક્ટરો છે, એ સિવાય કોઈ બીજા કોન્ટ્રાક્ટરો અહીંયા કામ લેતા નથી સુરતમાં. અને દાખલા તરીકે 115 બ્રિજ બન્યા છે, તો 115 બ્રિજ પણ આ 4-5 કોન્ટ્રાક્ટરો છે, કોઈ નવા કોન્ટ્રાક્ટરો બીજા કોઈ આવી નથી શકતા, એવી રિંગ બનાવીને આ લોકો કામ કરે છે. બરાબર. દાખલા તરીકે અત્યારે રણજીત બિલ્ડ કોણ કામ કરતો હોય તો વિજય મિસ્ત્રી ને જાય, વિજય મિસ્ત્રી કરતો હોય એટલે અસલમભાઈ પણ રિંગને તોડવી તો પડશે જ ને, ભ્રષ્ટાચાર ના. હું એ જ કહું કે આમાં શું છે કે આ જે જારદારો છે એમના ગાંધીનગર કમલમમાં અને સચિવાલયમાં એટલા મોટા પણ એમના કનેક્શન મજબૂત છે બધી રીતે કે સુરત મહાનગરપાલિકાના શાસકોની ઈચ્છા ન હોય તો પણ એને કામ આપવું પડે છે. અને નીચેની ઉપર અધિકારીઓ પણ હાલત એવી થઈ જાય છે કે અધિકારીઓને પણ દબાણ આપવામાં આવે છે કે ના, આ ઇજારદારને જ કામ આપવું પડશે. ઘણી વાર તો ટેન્ડર છે ને ઇજારદારને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવે છે. બરાબર. ઇજારદાર કે છે એ પ્રમાણે ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે. ઇજારદાર કે એ પ્રમાણે નીતિ નિયમો કે એની ક્વોલિફિકેશનના જે કંઈ હોય નીતિ નમો એ ઘડાય છે. એટલે અધિકારીઓ પણ છે ને ચિઠ્ઠીના ચાકર જેવા કઈ કરતા નથી. હું તો અધિકારીઓને પણ કહું છું કે છેલ્લે કઈ પણ ઘટના ઘટે છે તો બલિના બકરા તમે જ બનવાના છે, શાસકો બનતા નથી. બરાબર. છેલ્લે જેલમાં જવાનું આવશે તો અધિકારીઓને જવાને ભૂતકાળમાં ગયા છે. ગુજરાતમાં જયારે કેબલ સ્ટેટ બ્રિજ ની ઘટના ઘટી હતી તે ટાઈમે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર, જુનિયર ઇજનેર, સુપરજેટ એવા 6-7 કર્મચારીઓ જેલમાં ગયા હતા અને મહિનાઓ સુધી જેલમાં રહ્યા હતા. બરાબર. એટલે હું અધિકારીઓ પણ કહું છું કે છેલ્લે જેલમાં જવાનો વારો તમારા તો ભારતીય જનતા પાર્ટીના કેવા શાસન છે એના તમે આદર કરો, માન સન્માન આપો, પણ એના કહેવાથી એટલું બધું ખોટું નહીં કરો કે જેલમાં વખત તમારો જવાનો અને તમારો પરિવાર જાય. જી અસલમભાઈ, જી અસલમભાઈ, વાત હા, એટલે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. તો સીધા આક્ષેપો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિપક્ષ નેતા દ્વારા પણ લગાવવામાં આવ્યા છે કે ભારોભાર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને ભ્રષ્ટાચારની સાબિતી પૂરે છે બ્રિજમાં સામે આવતા આ ખાડા, આ સળિયા તેમજ જે રીતે તિરાડો સામે આવી. હવે સવાલ ઉઠવા સ્વાભાવિક છે. ઝી 24 કલાક પૂછી રહ્યો છે સવાલ કે 3 બ્રિજમાં ગાબડા છતાં તંત્ર કેમ નિંદ્રાધીન છે? સુરત મનપાના બ્રિજ રિપેરિંગના દાવા નું શું થયું છે? કેમ કે જ્યારે પૂછવા જઈએ છીએ ત્યારે કહે છે કે રિપેરિંગ થયું છે, તો પછી ક્યાં રિપેરિંગ છે? શું બ્રિજના નિર્માણમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે? બ્રિજમાં પડી રહેલા ગાબડા માટે આખરે જવાબદાર કોણ છે? આખરે મનપાના સત્તાધીશો આ અંગે ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે. સંવાદદાતા ચેતન સતત આ પ્રકારના તમામ કિસ્સાઓ આપણી સામે લાવતા રહ્યા છે. ફરી એકવાર આ બ્રિજની વરવી વાસ્તવિકતા આપણી સામે લાવ્યા છે, તેમની પાસે જઈશું. ચેતન, વધુ એક બ્રિજ, શું પરિસ્થિતિ છે આ બ્રિજની? કેમ આપણે આ બ્રિજને દયનીય બીમાર કહી રહ્યા છે? બતાવો દર્શક મિત્રોને.
जी बिल्कुल थी ब्रिज सिटी तरीके ओळख धरावनार सूरत शहेरना मोटा भागना जे ब्रिजो छे ते दयनीय हालतमां जोवा मळी रह्या छे। जी 24 कलाकनी टीम द्वारा सूरतना जे जहांगीरपुरा स्थित जे ब्रिज छे आ उपरांत अश्विनीकुमार स्थित जे ब्रिज छे तेनी मुलाकात लेवामां आवी हती। खास करीने जो वात करीए तो सिंघणपुर जे ब्रिज छे ते ब्रिजमां 15 फूटना अंतरे 5 जेटला खाड़ा ब्रिज ऊपर जोवा मळ्या हता अने सौथी महत्वनी वात छे के आ खाड़ा एटली हदे अंदर घुसी गया हता के तेमां सड़िया पण देखाई रह्या हता। क्यांक ते क्यांक हल्की गुणवत्तावाळी जे वस्तु छे ते वस्तु आ ब्रिजमां वापरવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। બીજી તરફ જોવા જઈએ તો અશ્વિનીકુમાર સ્થિત જે બ્રિજ છે તે બ્રિજમાં પણ આ જ હાલત જોવા મળી રહી હતી। ક્યાંક તે ક્યાંક જે બ્રિજ ઉપરના જે ખાડા છે તે ખાડાને લીધે ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। કોન્ટ્રાક્ટર અને જે બ્રિજ સેલના જે અધિકારીઓ છે તેના મેરા પીપળાથી આ ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા મૂકવામાં આવ્યો છે। કારણ કે કરોડો રૂપિયા બ્રિજ ઉપર ખર્ચવામાં આવે છે તેમ છતાં 5-6 વર્ષની અંદર જે બ્રિજ છે તે બ્રિજ કંડમ હાલતમાં જોવા મળતા હોય છે। આપ જોઈ શકો છો બ્રિજમાં 15 ફૂટના અંતરે જે રીતે 5 જેટલા ગાબડા અહીં જોવા મળ્યા હતા સળિયા બહાર દેખાઈ રહ્યા છે એટલે કે ક્યાંક જે ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર અહીં જોવા મળી રહ્યા છે। સ્થાયી સમિતિ અધ્યક્ષ અને મેયર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મોટી મોટી વાતો કરવામાં આવી હતી। ચોમાસા પહેલા તેઓએ જણાવ્યું પણ હતું કે બ્રિજના તમામે તમામ જે સમારકામની જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। જો કે આપ દ્રશ્યો જોઈ શકો છો આ બંને બ્રિજની હાલત હાલ દયનીય છે। સ્થાનિક લોકો જ્યારે ત્યાંથી પસાર થતા હોય છે ત્યારે એક ડરનો માહોલ પણ તેઓમાં જોવા મળતો હોય છે। ત્યારે ખાસ કરીને જી 24 કલાક દ્વારા જ્યારે ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પગલાં લેવાશે કે કેમ તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। જી જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે ચેતન। તો સુરતના ભ્રષ્ટાચારના આખરે કેટલા બ્રિજ છે, શું પરિસ્થિતિ છે, અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક બ્રિજના દ્રશ્યો નથી, અલગ અલગ 3 બ્રિજ પરથી જે પ્રકારે હકીકત સામે આવી છે સુરતવાસીઓને ડરાવી રહી છે।